नमस्कार, आप देख रहे हैं बीआर न्यूज। मैं हूं रोशनी सिंह। वडोदरा महानगर पालिका के अतिक्रमण विभाग की ओर से आज फतेहपुरा स्थित मंगलेश्वर झापा के सामने आया मंदिर के दीवार का अतिक्रमण आज दूर किया जा रहा था, तब वहां के रईसों ने आज उसका विरोध प्रदर्शन किया था। वडोदरा महानगर पालिका के अतिक्रमण विभाग की ओर से शहर के अवैधों को दूर किया जा रहा है, तब आज फतेहपुरा स्थित मंगलेश्वर झापा के सामने स्थापित मंदिर के दीवार का अवैध दूर करने वहाँ अतिक्रमण विभाग की टीम आ पहुँची, जिसके बाद वहां के रईसों ने उसका विरोध प्रदर्शन किया था। વર્ષ પુરાણું છે, મારા દાદા અહીં ગાડી સેવા કરતા હતા એક દીવો ભરીને, અને મંદિર જેટલું છે એટલી અજમત બનાવ્યું છે, ઓટલો વધારો છે, પણ આ સરકાર ગોંડી થઈ ગઈ છે અને સરકારની નિર્ણયના લીધે આ વણઝારા સાહેબે મંદિરની કામગીરી ચાલુ થતાં આ સરકારને બોલાવડાવી અને મંદિર ખસેડવાના નિર્ણય આલે છે। આ જોડીને વિનંતી કરું છું એટલી કે વણઝારા સાહેબને આ સરકાર જે કીધું છે કે મંદિર ખસાવો છે, અમે એક દિવાલ ખસેડવા તૈયાર છે, નહીં મંદિર તો આજે બી બનશે ને કાલે બી બનવાનું જ છે। ભાઈ માતાનું મંદિર છે બ્રિજના પાસે ફતેપુરા મંગલેશ્વર મહાદેવના સામે, આ 150 થી 170 વર્ષ પુરાનું મંદિર છે અને જાતે હું ભુવાજી છું અને મારા દાદા કરતા હતા, મારા દાદાના બાપ કરતા હતા તે ટાઈમનું આ મંદિર છે સાહેબ, અને વડોદરાના બધી ખાતે મંદિર બન્યા છે એ નહીં નડતા, પણ આ બ્રિજના પાસે મારું પુરાણું મંદિર છે એ વણઝારા સાહેબને નડ્યું છે। ઝાપા પાસે આ એક મંદિર છે જૂનું, પણ જૂનું ડેરી હતી એનાથી એ લોકો એમાં વધારાનો ભાગ બાંધકામ કરી રહ્યા છે, એ આપણે અત્યારે એમને કઢાવી રહ્યા છે, અને જૂનું એમનું જે કન્સ્ટ્રક્શન છે એટલું જ રાખવાનું છે, એના સિવાય બીજું વધારાનું ચાલશે નહીં। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે જે જૂની ડેરીઓ હોય એટલી જ રાખવાની છે, એના સિવાય બીજું કોઈ વધારાનું બાંધકામ કરવા દેવાનું નથી। અત્યારે નિર્ણય લેવા આવે છે દિવાલ તોડી નાખવાની છે, અને જેટલું જૂનું છે એટલું એ બાંધવા માટે એગ્રી છે। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે।